नमस्कार विद्यार्थी मित्रों, हूँ अर्जुन पटेल। आपने समक्ष फरी एक नवो विडियो लेने आव्यो छूं के राग भूपाली। एना विषे आपणे जाणीशुं के राग राग कोने कहेवाय। राग शीखता पहेला आपणे जोईए के राग कोने कहेवाय। के राग एवो स्वर समूह के जे मननुं रंजन करे, कर्णप्रिय होय अने शास्त्रोक्त नियमोनुं पालन थतुं होय एवो स्वर समूह, એથી જે રાગ ઉત્પન્ન થાય એને રાગ કહેવાય, બરાબર। હવે આપણે ભોપાલી રાગને જોઈએ। અહીં ભોપાલી રાગની આપણને સંપૂર્ણ માહિતી આપી છે કે ભોપાલી રાગની જો ગાવો હોય તો આજે આપણને જે વિગત દર્શાવવામાં આવી એનું આપણને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ। તો પહેલાં આપણે એને સમજી લઈએ કે ઠાઠ 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 કલ્યાણ, કે આ ભોપાલી રાગ કયા ઠાઠમાંથી ઉત્પન્ન થયો છે કે કલ્યાણ ઠાઠમાંથી। એ શાસ્ત્રીય સંગીતની અંદર 10 જેટલા મહત્વના ઠાઠ છે। એની અંદર જે આપણે પહેલા રાગને આપણે જોઈએ ભોપાલીને, તો કે એ કલ્યાણ ઠાઠમાંથી ઉત્પન્ન થયો છે। એના સ્વર કેવા હોય? બધા શુદ્ધ સ્વર, એટલે કે સ્વર પ્રકાર બધા શુદ્ધ સ્વર, બરાબર। અને એ રાગની અંદર આપણે જોઈએ કે વર્જિત સ્વર, વર્જિત સ્વર મ અને ની, વર્જિત એટલે કે જે સ્વરને રાગના અંદરથી કાઢી નાખવામાં આવ્યો છે એવા સ્વર, કે આપણે એના એ રાગના આરોહરમાં જોશું કે ભોપાલી રાગની અંદર અહીં મ અને નીને વર્જિત કરેલો જોવા મળે છે, તે આપણે આગળ જોશું, બરાબર। હવે જાતિ જાતિ ઓડવ ઓડવ, હવે ઓડવ ઓડવ કેમ, કે એના વિશે આપણે થોડું સમજીએ તો કે રાગની જાતિ નક્કી કરવા પહેલાં એના સ્વર સમૂહને આપણે જોવા પડે। એટલે કે જાતિ ત્રણ પ્રકારની હોય, ત્રણ પ્રકારની, ઓડવ, સાડવ અને સંપૂર્ણ, બરાબર। એટલે કે ઓડવ પ્રકારની જાતિ હોય તો એની અંદર કેટલા સ્વર આવશે? 5 સ્વર આવશે, બરાબર। અને સાડવ સાડવ પ્રકારની જે જાતિ હશે તો એના 6 જેટલા સ્વર આવશે, બરાબર। અને સંપૂર્ણ સંપૂર્ણ જાતિના રાગ હોય તેમાં 7-7 જે સરગમના સ્વરો જે છે એ સંપૂર્ણ બધા 7-7 સ્વરોનો સમાવેશ થઈ જાય, એટલે કે ઓડવ, સાડવ અને સંપૂર્ણ। આ ભોપાલી રાગની અંદર આપણે એની જાતિ ઓડવ ઓડવ જોઈ છે, કારણ કે એની અંદર 5 સ્વરનો સમાવેશ થયો છે, 2 સ્વરો વર્જિત થયા છે, બરાબર। હવે વાદી સ્વર, વાદી સ્વર ગ, વાદી સ્વર પણ કે જે રાગની અંદર મહત્વનું, જેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કે જે વારા ઘડે ગવાતું હોય, જેના દ્વારા રાગ ગાવો મુશ્કેલ થતું હોય એવો મુખ્ય મહત્વનો સ્વર એટલે કે વાદી સ્વર, બરાબર। અને એના પછી સંવાદી સ્વર, સંવાદી સ્વર કે એના પછીનો થોડો ઓછો મહત્વનો હોય, કે એના પછીનો જે કાઉન્ટમાં લેવાતો એવો સ્વર હોય, બરાબર, એને વાદી સ્વર કહેવાય। અહીં વાદી સ્વર આપણને ધ બતાવે છે કે ગ સૌથી વધારે ઉપયોગ થતો હોય, એના પછી ધ હોય, એવી રીતે આપણે આ ભોપાલી રાગને ગાતા હોઈએ છીએ। હવે ગાયન સમય, કે ગાયન સમય આપણે બતાવ્યું કે રાત્રિનો પ્રથમ પ્રહર, બરાબર। ગાયન સમય રાત્રિનો પ્રથમ પ્રહર, આપણને જે પ્રહર છે એ પ્રમાણે રાગો ગાવાના હોય, જે તે રાગ કોઈપણ પ્રહરમાં ગાવો હોય તો એના સ્વર રચના પ્રમાણે એને નક્કી કરવામાં આવેલું હોય, બરાબર। એટલે કે ભોપાલી રાગ, ભોપાલી રાગ એવો રાગ છે કે એનો જે સ્વર રચના છે એ રાત્રિનો જે પ્રથમ પ્રહર હોય એ પ્રહરની અંદર ગાવામાં આવે, વગાડવામાં આવે તો ગાયકને ગાવામાં પ્રસન્નતા આવે અને સાંભળવાને કર્ણપ્રિય લાગે, સાંભળવું ગમે, એટલે કે જે તે પ્રહર પ્રમાણે સ્વર રચના એની નક્કી કરવામાં આવેલી હોય કે જે કર્ણપ્રિય થઈ શકે, બરાબર। એ રીતે ગાયન સમય નક્કી થતા, અને રસ રસ આ રાગનો રસ શાંત રસ, શાંત રસના ગીતો અહીં ગવાતા હોય, બરાબર। હવે મુખ્ય બાબત આપણે એ જોવાની છે કે ભોપાલી રાગ કેટલો નક્કી થતો હોય, કે એના આપણે આરોહ અવરોહ જોશું। આરોહ આરોહની અંદર સા રે ગ પ ધ સા, બરાબર, અને અવરોહની અંદર સા ધ પ ગ રે સા, બરાબર। અહીં આપણે જોઈએ કે સા રે ક પ ધ સા અને અવરોહની અંદર સા ધ પ ગ રે સા, બરાબર, અને પકડ સ્વર એનો પ ગ ધ પ ગ રે ગ, પ ગ ધ પ ગ રે ગ। અહીં આપણે આરોહ એટલે સ્વરની ચડતી ક્રિયા, અવરોહ એટલે સ્વરની ઉતરતી ક્રિયા, અને પકડ સ્વર એટલે કે એવો સ્વર સમૂહ કે જે ઓછા સ્વરો ગાવાતા હોય તો પણ રાગનું સ્વરૂપ આપણે પકડી શકીએ, કે આપણને તરત સમજાઈ જાય
के आ राग कई राग छे एवा जो स्वर ओछा स्वर गवा तो होय ले पकड़ी सकाय ए बाबत ने आपणे पकड़ स्वर तरीके ओळखीए छीए बराबर। हवे आपणे जोईए के माहिती प्रमाणे आपणे जोयुं के वर्जित स्वर मन नहीं आपणे जोया हता अहीं आपणे म छे ने के सा रे ग पछी डायरेक्ट पछी म नथी म वर्जित प ध अने नी अहीं वर्जित छे नी नथी डायरेक्ट सा बराबर। एटले आपणे जाति प्रमाण में जुए तो एना के स्वरो पांच स्वरो आप जोया था कि एक बे त्रण चार अने पांच बराबर सा रे ग प ध बराबर। एटले अने अवरोहनी अंदर पण आपणे जोई शकीए के सा ध प ग रे एटले आ पांच अने पांच आरोहनी अंदर पांच अने अवरोहनी अंदर पांच एटले आपणे ओडव ओडव आपणे ए जातने ओळखी शकीए बराबर। हवे आपणे एने गाई सकी अपने हार्मोनिक जो विद्यार्थी मित्रों अपने हार्मोनिक पर जो कि भूफाली राग अपने कई रीतना गाई अपने काली पांच स्वर थी जोशू बराबर। काली पांच अपने अँ थी जो है तो भूफाली आरोह ने अवरोह अपने जो पकड़ स्वर जोशू सब प्रथम अपने आरोह जो રાગની માહિતી સંપૂર્ણ માહિતી જોઈ બરાબર એનો આરો અને અવરો જોયો પકડ સ્વર જોયો હવે એ વસ્તુને આપણે હાર્મોનિયમ પર આપણે ગાયનમાં પણ જોયું કે આપણે કેવી રીતે ગાઈ શકીએ કાળી પાંચના સ્કેલ પરથી જોયું છે તો શું કે આપણે હાર્મોનિયમની અંદર કાળી પાંચનું જે વાદન જોયું એમાં રાગનો આરો અવરો અને પકડ સ્વર એ આપ શાંતિથી નિહાળશો સંપૂર્ણ જોશું કે કઈ રીતે વાદન કરવામાં આવ્યું છે એ સ્વરનું તમે વારા ઘડીએ પ્રેક્ટિસ કરશો તો તમને સમજાઈ જશે અને તમે આરામથી રાગ શીખી શકો બરાબર। આગળનું જે લેસન આપણે આગળના વિડીયોમાં જોશું। આભાર।